Harsha Patel from Arpan International School. Today we are going to learn about the grammar topic active and passive voice. Active, what is the meaning of active and what is the meaning of passive? તમે ગુજરાતી વ્યાકરણમાં શીખી જ ગયા છો મિત્રો, બરાબર, કે કોને એક્ટિવ કહેવાય અને કોને પેસિવ કહેવાય. પહેલા તો આપણે એક્ટિવ વોઇસ કોને કહેવાય એ પ્રયત્ન કરીએ, બરાબર. તો એક્ટિવ મીન્સ કર્તરી, એક્ટિવ મીન્સ કર્તરી. કોને કર્તરી કહેવાય? સપોઝ એક ક્રિયા હું કરું છું, સપોઝ હું એવું કહું કે હું ખાઉં છું, બરાબર, હું ખાઉં છું, તો આ વાક્યની અંદર કરતા કોણ છે? તો કે હું, રાઈટ. તો એક્ટિવ કોણ થયું? તો કે હું. આર એ એક્ટિવ થયું, રાઈટ. હવે સપોઝ એવું કે મોહનભાઈ રીડ્સ ન્યૂઝપેપર, મોહનભાઈ રીડ્સ ન્યૂઝપેપર, રાઈટ. તો આ વાક્યની અંદર કરતા કોણ છે? મોહનભાઈ. તો મોહનભાઈ એ કર્મ શું કરે છે? તો કે ન્યૂઝપેપર રીડ કરે છે. તો ન્યૂઝપેપર એ ઓબ્જેક્ટ થશે એન્ડ શું થશે? મોહનભાઈ એ કર્તાનું કરનાર થશે, એટલે કે કર્તરી વાક્ય થયું. તો પહેલા આપણે એક સેન્ટેન્સથી સમજવાની કોશિશ કરીએ કે કર્તરી કોને કહેવાય, યાર કે એક્ટિવ વોઇસ કોને કહેવાય. ઓકે, તો પહેલું વાક્ય આપ્યું છે મોહન રીડ્સ ન્યૂઝપેપર. ઓકે, આ પહેલું એક સેન્ટેન્સ છે, બરાબર. હવે આ વાક્યની અંદર તમે જો મોહન શું કરે છે? તો કે વાંચે છે. શું કરે છે? રીડ્સ. શું વાંચે છે? તો કે ન્યૂઝપેપર. તો આની અંદર સબ્જેક્ટ કોણ છે? તો કે મોહન. ઓકે, શું કરે છે? તો કે રીડ કરે છે. શું કરે છે? એટલે એને શું કહેવાશે? તો કે વર્બ. શું વાંચે છે? તો કે ન્યૂઝપેપર. એને શું કહેવાશે? એટલે કે ઓબ્જેક્ટ. એટલે પહેલા તમે સમજો, સમજો કે સબ્જેક્ટ કોને કહેવાય, બરાબર, વર્બ કોને કહેવાય એન્ડ ઓબ્જેક્ટ કોને કહેવાય, રાઈટ બેટા. પહેલા તમારે આ સમજવાની જરૂર છે. તો સબ્જેક્ટ કોને કહેવાય? કે જે કરતા છે તેને, બરાબર. Which item he reading? So he reading a newspaper. So, 8 times.
आते हैं न्यूज़पेपर। तो पहला आप कह रहे हो ऑब्जेक्ट नहीं लाने देंगे, ओके। तो ऑब्जेक्ट पहला आप ही करो। हवे जे आप लोग छे इनू स्थान बदलातु रे, कई रीते, तो कि टेंसेस रिलेटेड इनू स्थान बदलातु रे, ओके। हवे आपने आओ छे सब्जेक्ट छे इनू स्थान पर ये जतु रे से, राइट। એટલે શું થયું કે ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ સબ્જેક્ટ, પણ સબ્જેક્ટ જે છે એનું સબ્જેક્ટ બેઝ મૂકવું પડે, શું મૂકવું પડે, સબ્જેક્ટ બેઝ, એટલે એ પણ તમારે શીખવાની જરૂર છે। પહેલા આપણે આ ઉદાહરણ છે, આ એક્ઝામ્પલ એક આપ્યું છે કે મોહન રીડ ન્યૂઝપેપર, પણ આપણે સમજ્યા કે કોને એક્ટિવ કહેવાય અને કોને પેસિવ કહેવાય। હવે આની અંદર એક ન્યૂઝપેપર છે, હું ન્યૂઝપેપર પહેલા લાવી દઉં, તો આ વાક્યને આપણે જ્યારે ઊંધું બનાવીએ એટલે ન્યૂઝપેપર મોહન વડે વંચાય છે, બરાબર। મોહન વડે કોના વડે, મોહન વડે, તો એ અહીં સબ્જેક્ટ બેઝ થઈ જશે, રાઈટ બેટા। તો એ સબ્જેક્ટ બેઝ પણ તમારે સમજવાની જરૂર છે। તો એ સબ્જેક્ટ બેઝ કઈ રીતે આવશે, તો સપોઝ જો તમને આઈ આપ્યું હોય, શું આપ્યું હોય, આઈ આપ્યું હોય, બરાબર, તો એનું સબ્જેક્ટ બેઝ શું થઈ જશે, તો કે બાય મી, શું થઈ જશે, બાય મી। વી આપ્યું હોય તો બાય અસ, શું થઈ જશે, બાય અસ। યુ આપ્યું હોય તો શું થઈ જશે, બાય યુ, શું થઈ જશે, બાય યુ। હી આપ્યું હોય તો શું થઈ જશે, બાય હિમ, શું થઈ જશે, બાય હિમ। સી આપ્યું હોય તો શું થઈ જશે, બાય હર, શું થઈ જશે, બાય હર। ઈટ આપ્યું હોય તો બાય ઈટ, શું થઈ જશે, બાય ઈટ। દે આપ્યું હોય, સપોઝ તમને જો દે આપ્યું હોય તો શું થઈ જશે બેટા, બાય ધેમ, રાઈટ। અને જો કોઈનું નેમ આપ્યું હોય, જો તમને કોઈનું નામ આપ્યું હોય તો બાય નેમ, જે નામ આપ્યું તે લખી દેવાનું, ઓકે બેટા, તો બાય નેમ, ઓકે। આટલું તમને યાદ રહેવું જોઈએ, રાઈટ। હવે તમે જો કે ન્યૂઝપેપર છે, ઓકે, તો ન્યૂઝપેપર આપણે વાક્યની અંદર શરૂઆતમાં લઈએ, તો ન્યૂઝપેપર, હવે તમારે એક ધ્યાન રાખવાનું રહેશે બેટા, આ જે વર્બ છે એ કયા ટેન્સનું છે એ પહેલા જોવાનું રહેશે, બરાબર। તો ટેન્સીસના આધારે તમારે અહીં ચેન્જ કરવાનું રહેશે। અહીં તમને વી વન આપ્યું છે, પણ કયો ટેન્સ છે, તો કે ક્રિયાપદને એસ છે, જો ક્રિયાપદને એસ હોય તો કયો ટેન્સ કહેવાશે, તો કે પ્રેઝન્ટ ટેન્સ, શું કહેવાશે, પ્રેઝન્ટ ટેન્સ। સપોઝ પ્રેઝન્ટ ટેન્સ તમને આપ્યો હોય તો શું ફેરફાર કરશો, તમે બોલો શું ફેરફાર કરશો બેટા, જો પ્રેઝન્ટ ટેન્સ આપ્યો હોય તમને તો વાક્યની અંદર ક્રિયાપદને એસ હશે, શું હશે, એસ અને વર્બ વે, અથવા તો રૂટ ઓફ વર્બ હશે, શું હશે, રૂટ ઓફ વર્બ, ઓકે। જો તમને રૂટ ઓફ વર્બ હોય, એસ હોય, તો તમારે સમજી જવાનું કે આ વાક્ય તમારું પ્રેઝન્ટ ટેન્સનું છે, ક્લિયર બેટા, ખ્યાલ આવે છે। જો જો તમારું પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય, બરાબર, જો તમારું વાક્ય એ પ્રેઝન્ટ ટેન્સનું આપ્યું હોય તો તમારે શું ફેરફાર કરવાનું, જે આ વર્બ છે, બરાબર, એને તમારે વિધ્રી કરવાનું છે, જે વર્બ છે એનું તમારે શું કરવાનું છે, વિધ્રી। ક્યારે, એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું હોય ત્યારે, ઓકે। પેસિવ વોઇસ, પેસિવ વોઇસમાં તમારે ચેન્જ કરવાનું છે, રાઈટ, પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે એટલે ક્રિયાપદનું થર્ડ ફોર્મ તમે મૂકશો, ઓકે। પણ થર્ડ ફોર્મ કરતા પહેલા તમારે પહેલા જોવાનું કે કયા ટેન્સનું સેન્ટેન્સ છે, એટલે ટેન્સ તમે જો પ્રેઝન્ટ ટેન્સ છે એટલે
છે એ આ રહેશે. આ જે છે આપણી એ અધર વર્ડ્સ માં રહેશે, રાઈટ. હવે આ જો ઓબ્જેક્ટ છે એને તમે આગળ લાવો. આગળ લાવે એટલે શું થશે? તો કે ભજન. ક્લિયર? ભજન લઈ લીધું. તમારે હવે જોવાનું રહેશે બેટા કે વાક્ય કયા ટેન્સનું છે. વાક્ય કયા ટેન્સનું છે? પ્રેઝન્ટ ટેન્સનું. કઈ રીતે ખબર પડી? તો કે આ જે વર્બ છે એને એસઈએસ ક્રિયાપદ નથી પણ આઈ છે. એ પણ તમને યાદ હશે કે જ્યારે પણ સબ્જેક્ટ તરીકે આઈ વી યુ ધે આપ્યું હોય અથવા તો પ્લુરલ નેમ આપ્યું હોય તો ક્રિયાપદને એસઈએસ પ્રત્યે હોતો નથી. ભજન આપ્યું છે. હવે ભજન એ આપણે ઓબ્જેક્ટ આગળ લઈ લીધું, બરાબર. ભજન હવે તમારે આ ભજનના આધારે એની ધારમાંથી કોઈ પણ એક શબ્દ લેવાનો, ક્રિયાપદ ટુ બી વર્બ લેવાનો, રાઈટ. એટલે ટુ બી ફેમિલી જે છે, ટુ બી ફેમિલી જે આપણું આપ્યું છે વો પ્રેઝન્ટ ટેન્સમાં, એ એની ધારમાંથી કોઈ પણ એક લેવાનો, પણ શાના આધારે? તો કે ઓબ્જેક્ટના આધારે, રાઈટ. તો ભજન ઇઝ સિંગનું શું થઈ ગયું? તો કે સંગ. સંગ બાય મી એવરીડે. ક્લિયર બેટા? સમજ પડે છે? હવે આપણે એક બીજું સેન્ટેન્સ જોઈએ. સી સીમેક્સ સીમેક્સ પાણીપુરી વેરી વેલ, બરાબર. આ ટાઈપનું એક સેન્ટેન્સ છે. હવે આ વાક્યની અંદર તમારે જોવાનું વર્બ શું આપ્યું છે? તો કે મેક્સ આપ્યું છે. ઓબ્જેક્ટ કયું છે? તો કે પાણીપુરી. પાણીપુરીને તમે આગળ લાવ્યો બેટા, બરાબર. હવે પાણીપુરી ના આગળ લાવે એટલે કઈ રીતે બનશે? તો કે પાણીપુરી. હવે તમારે શું લેવાનું છે? તો કે જે વર્બ છે એની થર્ડ ફોર્મ. તો શું આવશે? મેડનું. તો કે મેડ, બરાબર. ઇઝ મેડ બાય સીનું શું થઈ ગયું? હર. વેરી વેલ. ક્લિયર બેટા? આ થયું તમારું સેન્ટેન્સ. શું થયું? તો કે ઓબ્જેક્ટ તમારું આગળ આવી ગયું. જે ક્રિયાપદ છે પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એના તમને સારી રીતે સમજ પડી ગઈ હશે.